મિત્રો આજે આપણે ધોરણ 3 ગુજરાતી માધ્યમ વિષય ગણિત પ્રકરણ 13 સ્માર્ટ ચાર્ટ ભાગ 2 જોઈશું. અગાઉ આપણે જોઈ ગયા કે જુદા જુદા ફૂલોની સંખ્યા આપણે કેવી રીતના બગીચામાં જોયું કે ફૂલો કેટલી જાતના છે, વાદળી રંગના કેટલા છે, જાંબલી રંગના કેટલા છે, લાલ રંગના કેટલા છે, એવા વિવિધ ફૂલોના રંગો કેટલા અંકમાં છે એ આપણે જોયું અને તેના ઉપરથી આપણે કોષ્ટક અને પ્રશ્નોના જવાબ જોયા. તે ઉપરાંત આપણે પાસાની મદદથી ટેલી માર્કની નિશાની કરતા પણ શીખ્યા અને પાસાની સપાટી ટેલી માર્કની નિશાની દ્વારા અંકોમાં આપણે શીખ્યા અને એના પણ પ્રશ્નોના જવાબ આપણે જોયા. ત્યારબાદ મનગમતી મીઠાઈ અને મનગમતી મીઠાઈમાં આપણે સર્વે કરવાનો હોય છે કે આસપાસ આપણી બાજુમાં રહેતા લોકોને પૂછવાનું હોય છે કે તમને કઈ મીઠાઈ વધુ ભાવે, તો માણસોની સંખ્યા અને કઈ મીઠાઈ ભાવે છે તેના અંકો આપણે લખતા શીખ્યા. ત્યારબાદ ટ્રાફિક ટ્રાફિક વિશે આપણે જોયું કે ચાર રસ્તા ઉપર કયા કયા વાહનોમાં મુસાફરી લોકો કરતા આપણને જોવા મળે છે, કે દાખલા તરીકે સાયકલ પર તો ટ્રાફિક જ્યાં છે ત્યાં ચાર રસ્તા ઉપર આપણને બે સાયકલ દેખાય છે, તો બે સાયકલ પર આપણે કેટલા માણસ જોયા, તો ચાર જોયા કે પાંચ જોયા, બસમાં કેટલા માણસો જોયા, ઘોડાગાડીમાં કેટલા માણસો જોયા, એ વિશે આપણે જોયું કે જુદા જુદા વાહનમાં જુદા જુદા લોકોની સંખ્યા આપણને મુસાફરી કરતા જોવા મળી. તેવી જ રીતના આજે આપણે જોઈશું કે અત્યારે આપણે હાલ જોઈએ છીએ કે લોકો પોતાની રીતના સ્વતંત્ર રહેવા માટે આતુર હોય છે, જેમ કે કોઈને સંયુક્ત કુટુંબમાં રહેવું ગમતું નથી, પોતાનું સેપરેટ પોતાના જ ઘરમાં પોતાના બાળકો સાથે રહેવું અલગ ગમે છે. તો આપણે એવા પરિવારોનો સર્વે કરવાનું છે કે તમારી આસપાસ રહેતા હોય એવા લોકો અને એ લોકોના ઘરના લોકોની સંખ્યા આપણે એકઠી કરવાની છે, કે તમારા મિત્રોને તેમના ઘરમાં કેટલા માણસો રહે છે તે પૂછો અને કોઠામાં ભરો. તો આપણે જોઈએ કે આપણા ક્લાસમાં આપણે ઘણા બધા ભાઈબંધો હોય તો દરેકના ઘરમાં એક સરખા લોકોની સંખ્યા હોતી નથી, કોઈના ઘરે ત્રણ વ્યક્તિ રહેતા હોય તો કોઈના ઘરે બે વ્યક્તિ રહેતા હોય તો કોઈના ઘરે પાંચ વ્યક્તિ રહેતા હોય, જો સંયુક્ત કુટુંબ હોય તો 10 પણ હોય 15 પણ હોય. આ જુદા જુદા પરિવારમાં લોકોની સંખ્યા અલગ અલગ આપણને જોવા મળે છે. તો આપણે અહીંયા આજે કેવું જ એક કોષ્ટક જોઈશું કે ભેગા રહેતા માણસોની સંખ્યા, કે કેટલા વ્યક્તિઓ ભેગા રહે છે, એવા કેટલા પરિવાર છે, જો એકલા જ રહેતા હોય એવા કેટલા પરિવાર છે, 3, બે માણસો રહેતા હોય એવા કેટલા પરિવાર છે, 8, ત્રણ માણસો રહેતા હોય એવા 11, ચાર માણસો રહેતા હોય એવા 10, પાંચ માણસો રહેતા હોય એવા 10, છ માણસો જે કુટુંબમાં રહેતા હોય એવા 8 પરિવાર છે, સાત માણસો રહેતા હોય એવા 5 પરિવાર છે અને 8 માણસ રહેતા હોય એવા 3 પરિવાર છે, 9 માણસો રહેતા હોય એવા 2 પરિવાર છે, જ્યાં 10 માણસો એક સાથે રહેતા હોય એવું ખાલી એક જ પરિવાર છે. તો આ આપણા કોષ્ટક પાઠ્યપુસ્તકમાં આપેલું છે, અહીંયા મેં કોષ્ટક બનાવ્યું છે અને એમાં રહેતા કેટલાક પરિવારોના આંકડા મેં લખ્યા છે. વિદ્યાર્થી મિત્રો, તમે તમારી રીતના પણ આંકડા લખીને તમારો પોતાનો પણ ચાર્ટ બનાવી શકો છો. જેમ કે મોટા ભાગના પરિવારમાં ખાલી જગ્યા વ્યક્તિઓ રહે છે, તો આપણે અહીંયા જોવાનું છે કે સૌથી વધારે કયા પરિવારના વ્યક્તિઓ છે, તો 11, અને પરિવાર એ માણસ ભેગા રહેતા માણસોની સંખ્યા કેટલી છે, 3, તો આપણે ત્યાં શું લખીશું, 3 વ્યક્તિઓ રહે છે, મોટા ભાગના પરિવારમાં 3 વ્યક્તિઓ રહે છે. જેમ કે 3 વ્યક્તિઓ રહે એવા પરિવાર કેટલા છે, 11 પરિવાર છે. જ
જેમાં ત્રણ વ્યક્તિ રહે છે. એક જ ઘરમાં રહેતી સૌથી ઓછી વ્યક્તિઓની સંખ્યા ખાલી જગ્યા છે. તો સૌથી ઓછો તો કોણ છે? એક જ પરિવાર એવો છે. તો અહીંયા શું આવશે? સંખ્યા એક છે. એક જ ઘરમાં રહેતી સૌથી વ્યક્તિ ઓછી વ્યક્તિઓની સંખ્યા. તો દસ વ્યક્તિઓ એક જ પરિવારમાં રહે છે. ચાર માણસો રહેતા હોય તેવા પરિવારોની સંખ્યા ખાલી જગ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાર માણસો રહેતા પરિવારની સંખ્યા કેટલી છે? દસ. તો આપણે અહીંયા શું લખીશું? દસ. હવે તમારા પાઠ્યપુસ્તકમાં બીજું એક કોષ્ટક આપ્યું છે કે તમારા સહપાઠી મિત્રો આજે નાસ્તામાં શું લાવ્યા છે, શોધો અને લખો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શાળામાં જોઈએ છીએ કે આપણા સહપાઠી મતલબ આપણી સાથે અભ્યાસ કરતા મિત્રો તે નાસ્તામાં શું લાવે છે તેનું તમારે જોવાનું છે અને કોષ્ટક ભરવાનું છે કે તમારી સાથે ભણતા મિત્રો નાસ્તામાં શું લાવ્યા છે, શોધો અને લખો. તો નાસ્તાની વાનગી તે મીઠાઈનું નામ છે. તો નાસ્તામાં વાનગીમાં શું લાવ્યા છે અને વિદ્યાર્થીઓની સંખ્યા. તો વર્ગમાં રોટલી શાક કેટલા જણ લાવ્યા છે? ચૌદ જણ. થેપલા કેટલા જણ લાવ્યા છે? આઠ જણ. બટાકા પૌવા કેટલા જણ લાવ્યા છે? ત્રણ જણ. સેન્ડવીચ સાત જણ. અને વિસ્તિક કેટલા વિદ્યાર્થીઓ છે? પાંચ વિદ્યાર્થી. તો અહીંયા જુદી જુદી વાનગી આપેલી છે અને અહીંયા વિદ્યાર્થીઓના અંક આપેલા છે. કેટલા વિદ્યાર્થી આ વાનગી લાવ્યા છે તેના પરથી જ અહીંયા આપેલું છે કે મોટી સંખ્યામાં બાળકો જે નાસ્તો લાવ્યા હોય તેનું નામ આપણે લખવાનું છે. તો સૌથી મોટી સંખ્યા આપણે જોઈશું તો ચૌદ, આઠ, ત્રણ, સાત, પાંચ માં કોણ છે? ચૌદ. તો સૌથી વધુ નાસ્તો સામે આવ્યો છે રોટલી શાક. રોટલી શાક ચૌદ વિદ્યાર્થીઓ લાવ્યા છે. ઓછી સંખ્યામાં બાળકો જે નાસ્તો લાવ્યા હોય તેનું નામ. તો આપણે અહીંયા સૌથી નાની સંખ્યા શોધવાની છે. તો ત્રણ સૌથી નાની સંખ્યા છે અને એની સામે છે બટાકા પૌવા. તો સૌથી ઓછો નાસ્તો લાવ્યા હોય એવા બાળકો કયો નાસ્તો લાવ્યા છે? બટાકા પૌવા. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ કેટલાક કોષ્ટકો આવી રીતના બનાવી શકો છો અને ભરી શકો છો અને તેના પરથી કેટલાક પ્રશ્નોના જવાબ પણ તમે મેળવી શકો છો. આવી જ ગણતરી કરવાથી તમારું અંક વિશેનું જ્ઞાન, સંખ્યાઓ વિશેનું જ્ઞાન વધુ વધતું રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે જોયું કે કેટલા વાનગીઓના ના અને તે કેટલા વ્યક્તિઓને ભાવે છે તે વિશે આપણે ફોટો જોયો. હવે આપણે સ્માર્ટ ચાર્ટ સાથે સ્માર્ટ બોર્ડ વિશે જોઈશું કે હાજર અને ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા. આપણે આપણા વર્ગમાં જોઈએ છીએ કે શાળામાં આપણે જોઈએ છીએ કે ઘણા બધા વર્ગમાં બાળકો હાજર સંખ્યા અને ગેરહાજર બાળકો જોવા મળે છે. તો ડેલી તેનો રિપોર્ટ પણ આપણે એક ડાયરીમાં નોંધવામાં આવતો હોય છે કે આજે જુદા જુદા ધોરણમાં કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા, શાળાના ટોટલ વિદ્યાર્થીઓ અને ગેરહાજર વિદ્યાર્થીઓનું તારણ આપણે વર્ગમાં જોઈએ છીએ કે રોજ એક દૈનિક હાજર અને ગેરહાજર બાળકોની દૈનિક હાજરી લેવામાં આવતી હોય છે. તેમાં ધોરણ એકના બાળકો કેટલા હાજર છે અને કેટલા ગેરહાજર, એવી રીતના તમામ ધોરણોની હાજર સંખ્યા અને ગેરહાજર સંખ્યાની નોંધ રોજે રોજ શાળામાં રાખવામાં આવતી હોય છે. એવી જ એક નોંધ અહીંયા આપણે કોષ્ટકમાં જોવાની છે કે હાજરી ચાર્ટ છે, કઈ તારીખનો છે? 8/2/2018 છે. ધોરણ આપેલા છે ધોરણ 1, 2, 3, 4 અને 5. વિદ્યાર્થીઓની સંખ્યા ધોરણ વાઇઝ આપવામાં આવી છે કે પહેલા ધોરણ
गैरहाजर 21 વત્તા 3 કરતા કેટલા થાય 24 એવી જ રીતના ચોથા ધોરણમાં 18 બાળકો હાજર છે અને 4 બાળકો ગેરહાજર છે 18 ને 4 કુલ ટોટલ 22 23 બાળકો હાજર છે પાંચમા ધોરણમાં અને 2 બાળકો ગેરહાજર છે તો 23 ને 2 25 અને કુલ હાજર બાળકો કેટલા છે 109 અને ગેરહાજર બાળકો કેટલા છે 12 હવે આના પરથી આપણે જોઈશું કે શાળામાં કુલ કેટલા બાળકો છે તો આપણે જો 1 થી 5 ધોરણના કુલ બાળકો કેટલા છે 121 તો આપણે જવાબ શું લખીશું કે શાળામાં કુલ 121 બાળકો છે પછી છે આજે કુલ કેટલા બાળકો ગેરહાજર છે તો આપણે જોયું કે કુલ કેટલા બાળકો ગેરહાજર છે 12 તો આજે લખીશું આપણે કે આજે કુલ 12 બાળકો ગેરહાજર છે આ થયા 12 બાળકો શાળાના કુલ ગેરહાજર હવે છે ગેરહાજર વિદ્યાર્થીઓનો ચાર તો વિદ્યાર્થી મિત્રો આપણા ગેરહાજર વિદ્યાર્થીઓનો ધોરણ વાઇઝ ચાર્ટ બનાવવાનો છે એક બાળક ગેરહાજર હોય તો તેના માટે આપણે એક સ્માઈલીનું ચિહ્ન દોરીશું તો ધોરણ 1 તો ધોરણ 1 માં ગેરહાજર વિદ્યાર્થીઓ કેટલા છે 2 તો આપણે અહીંયા 2 બાળકના 2 સ્માઈલી બનાવીશું બરાબર છે ત્યારબાદ ધોરણ 2 માં કેટલા બાળકો ગેરહાજર છે 1 તો આપણે અહીંયા કેટલું બનાવીશું 1 ધોરણ 3 માં કેટલા બાળકો ગેરહાજર છે 3 તો આપણે અહીંયા કેટલા સ્માઈલ બનાવીશું 1 2 અને 3 1 2 3 ધોરણ 4 માં કેટલા ગેરહાજર બાળકો છે 4 તો આપણે કેટલા લખીશું અહીંયા 1 2 3 4 સ્માઈલી બનાવીશું એવી જ રીતના ધોરણ 5 માં કેટલા બાળકો ગેરહાજર છે તો 2 આપણે શું બનાવ્યો 4 ગેરહાજર વિદ્યાર્થીઓનો ચાર્ટ બનાવ્યો હવે આપણે આ ચાર્ટ ઉપરથી કેટલી ખાલી જગ્યાઓ જોવાની છે કે ધોરણ 1 માં 2 ગેરહાજર ધોરણ 2 માં 1 ધોરણ 3 માં 3 ધોરણ 4 માં 4 અને ધોરણ 5 માં 2 પહેલા આપણે ગેરહાજર બાળકોની સંખ્યા અંકોમાં જોઈ અહીંયા આપણે ચાર્ટ દ્વારા જોઈ હવે આપણે ખાલી જગ્યા જોઈશું કે સૌથી વધુ ગેરહાજર વિદ્યાર્થીઓ ખાલી જગ્યા ધોરણના છે તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોવાનું છે કે સૌથી વધારે ગેરહાજર વિદ્યાર્થીઓ કયા ધોરણના છે તો આપણે અહીંયા ચાર્ટની મદદથી પણ જોઈશું કે અહીંયા ચોથા ધોરણમાં 4 સ્માઈલી દોરેલા છે મતલબ કે ચોથા ધોરણના બાળકોની સૌથી વધારે ગેરહાજર સંખ્યા છે ધોરણ 4 તો સૌથી વધુ ગેરહાજર વિદ્યાર્થીઓ ચોથા ધોરણના છે સૌથી ઓછા વિદ્યાર્થીઓ ખાલી જગ્યા ધોરણના છે સૌથી ઓછા વિદ્યાર્થીઓ ખાલી જગ્યા ધોરણના છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કે સૌથી ઓછા ગેરહાજર વિદ્યાર્થીઓ કયા ધોરણના છે તો બીજા ધોરણ સૌથી ઓછા ગેરહાજર વિદ્યાર્થીઓ બીજા ધોરણના છે ત્યારબાદ ધોરણ ખાલી જગ્યામાં 3 વિદ્યાર્થીઓ ગેરહાજર છે તો 3 વિદ્યાર્થી ગેરહાજર હોય એવું ધોરણ કયું છે ત્રીજું તો ત્રીજા ધોરણમાં આપણે શું કરીશું ધોરણ 3 માં 3 વિદ્યાર્થીઓ ગેરહાજર છે ધોરણ 4 અને
છે તો ધોરણ 4 માં કેટલા છે 1 2 3 અને 4 અને ધોરણ 5 માં 1 અને 2 તો આપણે અહીંયા શું લખીશું 2 4 અને 2 છે ધોરણ 4 માં 4 વિદ્યાર્થી અને 5 માં 2 વિદ્યાર્થી તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે કેટલાક કોષ્ટક બનાવતા શીખ્યા જુદી જુદી જાતના કોષ્ટકો ભરતા શીખ્યા તમે તમારી આસપાસ પણ આવા જ કેટલાક વ્યક્તિઓની મદદથી અને આપણા વર્ગમાં વિદ્યાર્થીઓની મદદથી તેમને શું ગમે છે શું નથી ગમતું એવી જુદી જુદી રીતે પ્રાણીઓના પક્ષીઓના પણ આપણે ચાર્ટ બનાવી શકીએ છીએ જેમ કે પાલતુ પ્રાણી કોને કયું પ્રાણી પાળવું ગમે ત્યાં તો પછી કયા પક્ષીઓના સૌથી વધારે રંગો છે એ પરથી પણ આપણે ચાર્ટ બનાવતા શીખી શકીએ આવી જુદી જુદી ટેકનિકથી આપણે આ ચાર્ટની મદદથી પ્રશ્નોના જવાબ યા તો ખાલી જગ્યા પણ સોલ્વ કરી શકીએ છીએ આજે મેં તમને જે નોંધ કરાવી તેની નોંધ તમારી પાઠ્યપુસ્તકમાં કરી